સ્વાગત છે આપણને પર્સન્ટેજ આપેલા છે અને એનું ડાયરેક્ટ આપણે જવાબ કેટલો હોવાનો છે એ કહી દીધો છે તો એની આપણે મૂળ સંખ્યા કઈ હશે તે શોધવાની છે એટલે મૂળ રાશિ શું હશે તે આપણે શોધવાની છે બરોબર સંખ્યા કઈ હશે તો એમાંથી આપણને આ બધા જવાબ મળેલા હશે કઈ પોતે સંખ્યા આપણે ગોતવાની છે એ રાશિ ગોતવાની છે તો કઈ રીતે ગોતવી તો આની અંદર સંખ્યા ધારી લેવાની આપણને સંખ્યા ખબર નથી સંખ્યા ખબર ન હોય તો ધારવાની હોય તો સંખ્યા ધારીએ તો તમે એની એબીસીડી નો કોઈ પણ એક અક્ષર લઈ શકો છો x y z a b c કોઈ પણ એબીસીડી નો અક્ષર તમે લઈ શકો છો જેમાં આપણે વધારે પડતો x નો ઉપયોગ કરીશું તો સોલ્યુશન જોઈએ તો કે પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન પ્રશ્ન નંબર 6 એનો દાખલા નંબર પહેલો એટલે કે a એ આનું સોલ્યુશન આપણે શું કહે છે તો કે 5% ના 600 થાય 5% ના 600 થાય તો એ પણ કેવી રીતે બને તો કે 5% છે એ 5% કોઈ પણ એક કિંમત કોઈ રાશિ ના હશે ને તો આપણે શું કહી લેવાનું કે ધારો કે x ના 5% બરાબર 600 થાય બરોબર છે આ રાશિ આપણે જે x ધારો એ શું છે કોઈ પણ રાશિ છે જેમાં એના 5% લઈએ છીએ તો આપણને 600 મળે છે તો આપણે x જે મૂળ રાશિ કેટલી છે એ ગોતવાની છે તો હવે શું કરવાનું તો કે x ગુણ્યા 5% ને કેવી રીતે દર્શાવે 5 ના છેદમાં 100 બરાબર 600 હવે જુઓ છીએ દોસ્તો હવે આપણી પાસે ડાબી બાજુ અને જમણી બાજુ બરોબર બે કેવી છે આપણે સરખી મળે છે તેથી આપણે હવે જો આ જે સંખ્યા છે અહીંયા અંશ અને છેદમાં છે તો આ સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ જવા દેવાની પણ ફેર એટલો પડશે કે જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં હોઈ જશે જે જે અંશમાં છે એ છેદમાં હોઈ જશે બરોબર તો કે x બરાબર 600 ગુણ્યા અહીંયા કેટલા છે 100 છેદમાં છે તો અહીં ક્યાં જશે આ બાજુ જશે તો અંશમાં આવી જશે બરોબર છેદમાં 5 અંશમાં છે તો ક્યાં જશે છેદમાં આવી જશે તો આ રીતે લખવાનું થશે હવે 5 વડે છેદ ઉડાડીએ તો અહીંયા આપણે શું મળશે 20 50 100 મળશે 20 50 100 મળે 5 5 6 શું થઈ જશે કેન્સલ થઈ જશે તો વધુ શું આપણી પાસે 600 × 20 તો કે તેથી બરાબર x બરાબર આપણે રાશિ શું મળે છે તો કે 6 2 તો કે 12 કેટલા ઝીરો છે 1 2 અને 3 ઝીરો છે તો 3 ઝીરો લગાવી દો તો આપણી જે રાશિ છે એ 12000 છે 12000 ના 5% લ્યો એટલે આપણે કેટલા મળે છે 600 રૂપિયા 600 મળશે બરોબર છે ત્યારબાદ છે દાખલા નંબર બી કે 12% બરાબર રૂપિયા 1080 થાય તો દાખલા નંબર બી નું સોલ્યુશન આપણે શું મળે છે તો કે ધારો કે એમાં પણ આપણે ધારવું પડશે મૂળ રકમ આપણી પાસે નથી ધારો કે x ના કેટલા ટકા છે 12% છે x ના કેટલા ટકા છે 12% છે તો 12% બરાબર રૂપિયા 1080 આપણને એવું રકમ માં આપેલું છે તો તેથી x બરાબર x ગુણ્યા 12% એટલે 12 ના છેદમાં 100 બરાબર 1080 તો x તેથી x બરાબર જે છેદમાં છે ક્યાં આવી જશે અંશમાં આવી જશે એટલે 1080 ગુણ્યા 100 છેદમાં અહીં અંશમાં છે કે આવી આવશે છેદમાં આવી જશે તો હવે આનો છેદ ઉડાડવાનો છે તો છેદ ઉડાડીએ તો કેમ ઉડશે તો તમે જુઓ જી તો કે અહીંયા 2 વડે ઉડશે તો અહીં 50 અહીંયા કેટલા થઈ જશે 6 થઈ જશે હજી છેદ ઉડે છે તો અહીંયા 25 2 અહીંયા 3 2 બરોબર તો હવે આપણી પાસે શું વધ્યું છે તો કે 1080 ગુણ્યા 25 છેદમાં 3 તો 1080 ને આપણે 3 વડે ભાગી શકશું તો 3 વડે એનો ભાગાકાર કરી નાખીએ તો 1080 / 3 3 3
तो दाखला नंबर सी के 40% ना 500 किलोमीटर बराबर। तो दाखला नंबर सी आपने શું કહે છે તો કે ધારો કે x ના કેટલા ટકા છે 40% બરાબર 500 કિલોમીટર થશે બરાબર એવું આપણે આપેલું છે। તો હવે તેથી x ગુણ્યા 40 ના છેદમાં 100 बराबर 500 100 क्या थे हमें तो क्या टका छे એટલા માટે આપણે છેદમાં 100 લખી છે બરાબર। તો x બરાબર 500 ગુણ્યા 100 ના છેદમાં 40 બરાબર। તો હવે તમે જોશો તો 110 છે આપણે કેન્સલ કરી નાખીએ ગમે તે આપણે કેન્સલ કરી શકીએ છીએ। 110 અહીંથી કેન્સલ કરી નાખીએ તો વધ્યું શું 10 અહીંયા 2 2 4 અહીંયા 5 2 10 બધે કેન્સલ થઈ ગયા। હવે શું વધ્યું તો કે आया सो थी जैसे 250 थी जैसे 25 2 50 नहीं है 25 2 कितना है 50 एक जीरो थी यहां की जैसे। तो अगर आपके पास तो कि x बराबर 250 गुणिया 5 तो थी x बराबर 25 पंजा कितना था से 125 पाछले एक जीरो वे तो लगा दीजिए जीरो तो आनी अपन की कीमत कितनी मिली छे 1250। यार बात छे दाखला नंबर डी। दाखला नंबर डी आपने શું કહે છે તો કે दाखला नंबर डी આપણે જોઈએ તો કે ધારો કે ધારો કે 70% ના 14 મિનિટ થાય તો ધારો કે x ના 70% બરાબર કેટલી મિનિટ 14 મિનિટ થાય છે એવું આપણે કીધું છે બરોબર છે। તો કે તેથી x બરાબર ગુણ્યા સોરી દોસ્તો x બરાબર x ગુણ્યા 70 ના છેદમાં 100 70% છે એટલે 70 ના છેદમાં 100 બરાબર 14। તો કે તેથી x બરાબર 14 ગુણ્યા 100 બરાબર આ શું છે આપણે અંશમાં લઈ લીધા અને અંશ છે છેદમાં જવા દેશું તો કે 70 તો કે 14 5 70 થાય અને 20 5 કેટલા મળશે આપણે 100 મળશે તો x બરાબર આપણો આન્સર શું થઈ ગયો છે 20। તો આપેલી રાશિ શું હશે 20 હશે બરાબર। ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો કે દાખલા નંબર ઈ કે 8% ના 40 લીટર તો અહીંયા દાખલા નંબર ઈ ધારો કે x ના 8% બરાબર 40 લીટર તો કે તેથી x ગુણ્યા 8 ના છેદમાં 100 બરાબર 40 તેથી x બરાબર 40 ગુણ્યા 100 ના છેદમાં 8 બરાબર। તો અહીંયા તમે જોશો તો કે 8 5 આપણે કેટલા મળે છે 40 મળે છે તો વધ્યું શું કે x બરાબર 5 5 ગુણ્યા 100 તો કે તેથી x બરાબર આપણે શું મળશે 100 5 500 તો આમાં મૂળ રાશિ શું હશે આપણી 500 હશે। તો આ રીતે આપણે સોલ્યુશન કરવા કે જેમાં આપણને આપણી મૂળ રકમ મો આપેલી હોય તો અહીં જગ્યાએ બધી જગ્યાએ આપણે શું કીધું છે x ધારેલો છે કે જે આપણી મૂળ રકમ છે બરાબર। x ધારી લઈને આપણે દાખલાનું સોલ્યુશન કરવાનું રહેશે કે x એટલે શું છે કે આપણી મૂળ રાશિ મૂળ રકમ છે એના ટકા લીધા અને એના ટકા મેં જવાબમાં આપી દીધા છે કે બરાબર આટલા જવાબ એનો થશે બરાબર। પ્રશ્ન નંબર 6 કે જેમાં શું આપેલું છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવીને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના છે। તો આપણને જે ટકા આપેલા છે દાખલાની અંદર a b c અને d જેમાં ટકાવારી વાળી રકમ આપેલી છે આંકડાઓ આપેલા છે જેમાં એના બે જવાબ લખવાના છે। પહેલો જવાબ કેમાં લખીશું કે દશાંશ અપૂર્ણાંકની અંદર બીજો જવાબ કેમાં લખીશું તો કે અપૂર્ણાંકની અંદર અને અપૂર્ણાંકની અંદર જવાબ મળે એ કેમાં ફેરવવાનો છે
अति संक्षिप्त स्वरूप એટલે કે નાનું સ્વરૂપ બનાવવાનું જેનો અંશના છેદમાં કેમ કઈ ઉડતો હોય નહીં બરોબર તો પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન આપણે જોઈએ તો કે જેમાં દાખલો નંબર એ આપેલો છે 25% તો જેને આપણે દશાંશ અપૂર્ણાંકમાં જોવું દશાંશ અપૂર્ણાંકમાં આપણે લખવું તો કેવી રીતે લખી શકીએ ओके 25 ના છેદમાં 100 તો ડબલ ઝીરો આવ્યા કેટલા ઝીરો આવ્યા 25% ને આપણે કેવી રીતે લખી કે 25 ના છેદમાં 100 કેટલા ઝીરો આવ્યા તો કે બે ઝીરો તો કે બે સંખ્યા ની આગળ આપણે પોઈન્ટ લગાડી દીધો તો કે 0.25 આપણો ફાઇનલ આન્સર થશે આ જે સંખ્યા કેમાં પડી ગઈ દશાંશ અપૂર્ણાંક ની અંદર ફરી ગઈ છે હવે આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવાની છે અપૂર્ણાંકમાં ફેરવીને આપણે શું કરવાનું છે આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લાવવાનું છે અપૂર્ણાંક તો આપણી પાસે ઓલરેડી છે 25 ના છેદમાં કેટલા છે 100 આને ફેરવવું હોય તો કેમ ફેરવી શકાય ઓકે 25 ગુણ્યા 1 બરોબર ને 25 જો કેટલા મળશે આપણને 100 મળે છે 25 એકા 25 ને 25 જો 100 25 25 છે શું થઈ જશે કેન્સલ થઈ જાય તો આપણી પાસે વધ્યું શું 1 ના છેદમાં 4 તો હવે જો જી આમાં ક્યાંય છેદ ઉડતો નથી આ જે આપણું મળે છે શું મળે છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે છે બરોબર તો અહીં આપણે અપૂર્ણાંક જો દશાંશ અપૂર્ણાંકમાં ફરી ગયા અપૂર્ણાંકમાં ફરી ગયા અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ ફરી ગયા ત્યારબાદ છે દાખલા નંબર બી દાખલા નંબર બી આપણે શું કહે છે તો કે 150% તો કે 150% બરાબર તો સૌથી પહેલા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ દશાંશ અપૂર્ણાંક બરાબર તો કે 150 ના છે ટકા વાળી છે એટલે છેદમાં કેટલા આવશે 100 છે શું છે 00 છે એટલે શું લખવાનું બે સંખ્યા મૂકીને આગળ પોઈન્ટ કરવાનું કેટલા આવશે 1.5 1.5 અથવા તો તમે આમ પણ લખી શકો છો 1.50 બંને સંખ્યા તમે લખી શકો ત્યારબાદ છે અપૂર્ણાંકમાં ફેરવીએ 1.5 આપણે લખી શકીએ ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ તો અપૂર્ણાંકમાં ફેરવીએ તો આપણી પાસે ઓલરેડી તો છે 150 ના છેદમાં 100 બરાબર 00 કેન્સલ કરી નાખી તો હું 15 ના છેદમાં 10 લીધું 15 ના છેદમાં 10 લીધું તો અહીંયા જો હજી 5 વડે 2 માં 5 ના ઘડિયા 15 આવે 5 ના ઘડિયામાં 10 આવે છે તો કે 5 કેરી 15 થશે 5 2 10 થશે 5 5 કેન્સલ થઈ ગયા હવે જો શું 3 ના છેદમાં 2 બરોબર તો અહીંયા છે આપણો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળી ગયું છે ત્યારબાદ છે દાખલા નંબર સી કે દાખલા નંબર સી આપણી પાસે શું છે તો કે 20% શું છે 20% તો કે જેનો આપણે દશાંશ અપૂર્ણાંક ફેરવ્યો દશાંશ અપૂર્ણાંક આપણને મળશે શું મળશે તો આપણે સૌથી પહેલા ને અપૂર્ણાંકમાં ફેરવવું પડે ઓકે 20% વાળી 20 ના છેદમાં 100 20 ના છેદમાં 100 તો 00 છે 00 એટલે બે આપા 1 અને 2 એની આગળ પોઈન્ટ એટલે 0.2 આનો જવાબ થશે બરોબર ત્યારબાદ અપૂર્ણાંક તો આપણી પાસે ઓલરેડી છે કેટલો છે કે 20 ના છેદમાં 100 કેન્સલ થઈ ગયું હવે જો જી 2 છે તો 2 તો 2 ના ઘડિયામાં આવે એટલે 2 એકા 2 અને 2 10 છે એ પણ 2 ના ઘડિયા 2 5 10 તો 2 એકા 2 બે પંચાને 10 બબે છે શું થઈ ગયા કેન્સલ થઈ ગયા તો આપણી પાસે વધ્યું છું એકના એકના છેદમાં 5 તો આ જે જવાબ આવ્યો કેવો થઈ ગયો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયો ત્યારબાદ છે દાખલા નંબર ડી જે છે 5% તો 5% એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો આપણે એને કેવા ફેરવવું પડે સૌથી પહેલા ટકાવારી છે એટલે કે 5 ના છેદમાં 100 લખવું પડે 5 ના છેદમાં 100 તો કે 5 ના છેદમાં 100 છે એટલે કેટલી સંખ્યા તો કે 2 0 છે તો 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનું છે તો અહીં તો આપણી પાસે 1 સંખ્યા છે તો કરવું શું સર તો કે 1 સંખ્યાને આપણે 0 લગાડી દેવાનું 0 પોઈન્ટ પછી 0 લખવાનું આ છે આપણો દશાંશ અપૂર્ણાંકમાં આપણો ફરી ગયો છે ત્યારબાદ છે અપૂર્ણાંકમાં લખીએ તો કે અપૂર્ણાંક સંખ્યા તો ઓલરેડી આપણી પાસે છે અપૂર્ણાંક બરાબર 5 ના છેદમાં 100 હવે જુઓ જી દોસ્તો તો કે 5 ના છેદમાં 100 તો 20 5 100 થાય બરોબર 20 ના ઘડિયામાં પણ આવે તો 5 ની 5 ના ઘડિયામાં આવે તો કે 5 એકા 5 બરોબર છે અને 5 ગુણ્યા 20 કરીએ એટલે તો 20 5 100 મળે ને તો 5 5 છે એ કેન્સલ થઈ જાય એટલે વધ્યું શું આપણી પાસે 1 ના છેદમાં 20 1 ના છેદમાં 20 તો આ જે છે આપડા ફાઇનલ આન્સર છે 1 ના છેદમાં 20 અતિ સંક્ષિપ્ત સ્વરૂપની વાત કરું છું 1 ના છેદમાં 5 3 ના છેદમાં 2 તો આની અંદર આપણે જોઈએ આની અંદર આપણે જોઈએ તો કરવાનું ખરેખર શું હતું તો કે ટકાવારીમાં કોઈ પણ આંકડો હતો એને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવી નાખો અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો બધા આપણે શું મળે છે તો કે દશાંશ અપૂર્ણાંક વાળી સંખ્યા મળે છે
અને અપૂર્ણાંક પરથી આપણને શું મળે છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને મળે છે તો આ રીતે આપણે કોઈ પણ દાખલો આપેલા હોય તો આ રીતે એનું સોલ્યુશન કરવાનું રહેશે થેન્ક યુ